वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा श्रवण करता बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुराठमू तरंग ओगण साइठमू चालू कथा प्रसंग मां सद्गुरु आधारानंद स्वामी लखे छे। भगवान श्रीहरि वड़ताल में रामनवमी समय करवा माटे पधारिया छे। देश देशांतरना भक्तो आवी गया छे। अष्टमी नो दिवस छे। હજારોની મેદનીમાં ભગવાન શ્રીહરિ હિંડોળા ઉપર બિરાજમાન થઈ હેત લાવીને હરિભક્તોને વાત કરે છે। હે ભક્તો, અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરતા। કદાચ તમને નામથી બોલાવે, તમારું ગામ કહી બતાવે, અરે ધર્મ નિયમની ઘણી બધી વાતો કહી સંભળાવે, મોટા મોટા સંતો ભક્તોની પણ વાતો કરે, પણ તમે જેને જાણતા નથી એનો વિશ્વાસ ન કરતા, આવા સમયમાં ઠગ અને ધૂતારા માણસો સત્સંગ અને સત્સંગી જેવો વેશ ધારણ કરીને ભક્તોને છેતરવા માટે આવતા હોય છે। હા, કોઈ સંત એમ કહે અમે આને જાણીએ છીએ, તમે આના ઉપર વિશ્વાસ કરો તો વિશ્વાસ કરવો, બાકી તમે જેને જાણતા નથી, ઓળખતા નથી, ખાલી એનો ચાંદલો જોઈ કે કંઠી જોઈ કે એની વાણી સાંભળી એનો વિશ્વાસ કરશો તો દુઃખી થશો। અમે આ બધા સેવકો મૂક્યા છે ચારે બાજુ ચોકીદારો, જેમણે હરિભક્તોની સેવા કરવા માટે પ્રતિજ્ઞાઓ કરી છે। આવા આ પગી ભક્તો ચારે બાજુ ઊભા હશે, તેમ છતાં તમે એના ભરોસે ન રહેતા, કારણ કે આટલા બધા માણસો છે, એમાં જો ધ્યાન ચૂકે તો મોટી દુર્ઘટના ઘટે, માટે સાવધાન રહેજો, સાવધાની હટી કે દુર્ઘટના ઘટી। તમારી પાસે જાજા પૈસા હોય જોડે ન રાખશો, આ બધી ટકોર કરે છે। વળી વળી મહારાજ કહેતા જાય છે, અમે આવી વાત દરેક વખતે કરીએ છીએ, જે ધ્યાનમાં લે છે એ સુખી થાય છે, ધ્યાનમાં નથી લેતા તે દુઃખી થાય છે। અમારો ધર્મ છે કહેવાનો, માટે અમે તમને વાત કરી દીધી, હવે જો તમે ધ્યાન નહીં રાખો તો દુઃખ આવે ત્યારે અમારો વાંક કાઢશો। માં આગળ સિદ્ધપુરમાં સમયો થયો ત્યારે અમે આ બધી વાત કરી હતી, જેતલપુરમાં સમયો થયો ત્યારે પણ આ બધી વાત કરી હતી। અમે આટલી બધી વાતો કરીએ છીએ, ભોજન સારું રાંધીએ, પણ જો જમવામાં ન આવે તો ભૂખ ભાંગે, માટે અમે વાત કરીએ છીએ, પણ આ વાતને તમે યાદ રાખશો તો કામ લાગશે, જો યાદ નહીં રાખો તો નુકસાન તમને થશે। આમ વાતો કરતા કરતા શ્રીજી મહારાજ કહે છે, આવી વાતો સાંભળીએ છીએ તેમ છતાં એની ઘેડ બેસતી નથી, એનું કારણ શું છે?
जियह मोह बस होवत जबही, मोह ताकि मति फेरवत तबही। जियह मोह बस होवत जबही, मोह ताकि मति फेरवत तबही। मोह के जिय होत अधीना, मोह के जिय होत अधीना, तरत होए जावत पराधीना। जारे आ जीव मोहने वश थाय छे त्यारे मोह जीवनी बुद्धि ने फेरवी नाखे छे, अने जारे जीव मोहने आधीन थई जाय छे એટલે તરત જ તે પરાધીન બને છે। ગઈકાલે આપણે વાત કરતા હતા કે તમે બધા ભક્તો વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું પહેલું વાંચીને તૈયાર રાખજો। ભગવાન શ્રીહરિની અમૃત વાણી આપણા જીવનમાં અમૃત આપનારી છે। આ વચનામૃતની ભલે બધી વાતો યાદ ન રહે, એમાંની બે ચાર વાતો યાદ રહી જાય ને તો પણ કામ થઈ જવું છે। વચનામૃત ગઢપુર મધ્યનું પહેલું, મહારાજ એમ કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। ઘણું લાંબુ વચનામૃત છે એટલે બે ચાર વચ્ચે વચ્ચેથી વાતો વાંચું છું। મહારાજ એમ કહે છે કે આજે તો અમે મોહના રૂપને બરાબર વિચાર્યું, આ બધા દોષ એવા છે ને એને ઓળખવા અઘરા છે। કોઈકને તાવ આવ્યો હોય ને દાદા, તો બાજુવાળાને પણ ખબર પડી જાય કે આનું શરીર ગરમ છે। કોઈકને ઝાડા ઉલટી થાય ને તો 10 માણસને ખબર પડી જાય કે આ બીમાર થઈ ગયો છે। પણ કોઈકના શરીરમાં કેન્સર હોય તો કોઈને ખબર પડે? જોડે રહેનારને પણ ખબર પડે, અરે પોતાને પણ ખબર પડે? હજી કેન્સર તો ચાલો કે બાયોપ્સી કરવામાં આવે તો ખબર પડી જાય, પણ કેન્સર કરતાં પણ કાતિલ કામ ક્રોધ લોભ છે, અને કામ ક્રોધ લોભ એના કરતાં પણ આગળ વધારે ખતરનાક દોષ હોય તો મોહ છે ને માન છે। મહારાજ કહે છે મોહનું રૂપ મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે, અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે। પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી। ક્યારે જીવના હૃદયમાં મોહ જાગે ત્યારે મોહની ઘણી બધી વાતો કરતા કરતા શ્રીજી મહારાજ આગળ લખે છે, અને જ્યારે જીવને ગમતો વિષય હોય, કેવો વિષય? હંમેશા માણસને ગમતો વિષય મળે છે ને ત્યારે જ મોહ જાગે છે। આ કડવું ગણિત યાદ રાખજો, મનગમતું રૂપ મળે ત્યારે કયો વિષય જાગે છે? કામ જાગે છે। એ કામ જ્યારે અત્યંત ઘાટો બને છે એટલે એને મોહ કહેવાય। પછી પુરુષ કે સ્ત્રી વિચારી નથી શકતા, વિવેક રાખી નથી શકતા, શું કરવું શું ન કરવું, શું વિચારવું શું ન વિચારવું, અને પછી જે પરિણામ આવે છે કેવી સરસ મહારાજ વાત કરે છે, એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો। અને જ્યારે જીવને ગમતો વિષય હોય, તેમાં ચિત્ત તણાતું હોય, ચિત્ત કેમાં તણાય? ખરાબ વિષયમાં તણાય, ગમતામાં તણાય? ગમતો વિષય હોય, ચિત્ત તણાતું હોય, અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર નિશ ચડે। બોલો, મારે કેટલી વાત કરું ને કેટલી ના કરું, પણ કરી દઉં। જેટલા તમે બધા હરિભક્તો અત્યારે કથા શ્રવણ કરો છો,
તમે વારંવાર આવા દાખલા સાંભળતા હશો. એક ખૂબ સારો સત્સંગી પરિવાર, પરિવારમાં એક જ દીકરી, સુખી પરિવાર, સંતાન એક એટલે બધાને અતિશય વાલું પણ હોય, લાડે કોડે ખૂબ લાડથી દીકરીને મોટી કરી. ખબર પડી દીકરી કોઈક બીજા ધર્મના વ્યક્તિ સાથે જવા માટે તૈયાર છે. માતા પિતાએ ખૂબ સમજાવી, ન સમજી ત્યારે પ્રેશર કરી, દીકરીને રોકી રાખી. દીકરીના 18 વર્ષ થાય, સત્ય ઘટના એટલા માટે કહું છું, સાવધાન થઈને સમજવા જેવી છે. 18 વર્ષ થાય, જન્મદિવસની ઉજવણી ચાલે અને ચાલુ પ્રસંગમાં બધાની હાજરીમાં જાણે કે આ દીકરી એકદમ નફટ બની અને માતા પિતાને બધાને ત્યાં ત્યાં તરછોડી અને જતી રહી. સંત ના પાડે, ગુરુ ના પાડે કે પોતાના ઈષ્ટદેવ ના પાડે તો પણ રીસ ચડે, માને તો નહીં એનું, ઉલટાનો એની સામે ક્રોધ કરે, એની સાથે અણગમો થઈ જાય. આવા દાખલા આપણે રોજ સાંભળીએ છીએ. કારણ શું? મોહ. શું કારણ છે? શું કહ્યું? ઉપર રીસ ચડે તેનો દ્રોહ થાય, ત્યાં સુધી કદાચ જરૂર પડે તો એનો દ્રોહ પણ કરી નાખે, પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. શ્રીજી મહારાજે પત્રો લખ્યા, ભાદરા ગામના હરિભક્તોને પત્રો મળ્યા. મહારાજે સ્પષ્ટ લખ્યું હતું, અમે ગઢપુરમાં સમયો કરીએ છીએ, આ પત્ર મળે એટલે જે કંઈ કામ કાજ હોય એ પડતા મેલીને સમયમાં આવજો. હરિભક્તોએ પત્ર વાંચ્યા, વિચારે ચડ્યા, મહારાજે તો આજ્ઞા કરી છે, ભગવાન તો દયાળુ છે, આપણે આ પાક ઊભો થયો છે, આમ પાક પડતો મેલી કંઈ થોડું જવાય. માણસનું મન એટલું હરામી છે ને, આ તર્ક વિતર્ક કોણ કરે છે? ટ્રિપલ એમ, આ 3 એમને ઓળખવા જેવા છે. 3 એમ કયા કયા દાદા? પહેલું મન. આ ખેલ બધા મન કરે છે. હરિભક્તો મહારાજનો કાગળ વાંચે છે, શ્રીજી મહારાજનું પ્રગટપણું અનુભવ્યું છે, છતાં શું વિચારે છે? હે, આપણે અહીંયા પાક ઊભો થઈ ગયો છે, મહારાજને ક્યાં ખબર છે પાક તૈયાર છે, બાકી ભગવાન તો દયાળુ છે, આપણે જઈએ તોય રાજી થાય, ન જઈએ તોય રાજી થાય, એમને તો ખબર જ છે ભક્તોને આવું કામ આવી ગયું છે. ન ગયા. 4માં 1 ડાયા હતા. એણે કહ્યું, પણ મહારાજે લખ્યું છે કામકાજ હોય તો પડતું મેલીને આવજો, હું તો જાઉં છું. એ દર્શન કરવા આવ્યા. મહારાજે પૂછ્યું કે પેલા બીજા ભક્તો? મહારાજ, એ બધા ભક્તો તો ખેતરમાં પાક તૈયાર હતા એટલે ન નીકળી શક્યા. તો તમારે શું ખેતરમાં કંઈ વાવ્યું જ નથી? મહારાજ, મેં તો પાક તૈયાર હતો પણ વિચાર્યું કે આપનો પત્ર આવ્યો છે, તમારી આજ્ઞા છે, માટે પડતું મૂકીને હું તો આવ્યો છું. ત્યારે મહારાજ એમ બોલ્યા, તો હવે તમારી જવાબદારી અમારા ઉપર, પેલા 3ની જવાબદારી અમારા માથે નહીં. ઉત્સવ પૂરો થયો. ઘણા દિવસ પછી આ હરિભક્ત ઘરે ગયા ત્યારે ખબર પડી કે પેલા 3 હરિભક્તના ખેતરની અંદરથી બધો પાક ચોર આવીને ચોરી ગયા. અડધી રાત્રે ઊભો પાક લણીને જતા રહ્યા. આ હરિભક્તના ખેતરમાં એવો ને એવો પાક ઊભો છે, ચોર તો આવ્યા જ હશે, આખા ગામમાંથી કેટલાનો ગયો. પણ ત્યારે આ હરિભક્તને મહારાજના શબ્દ યાદ આવ્યા. મહારાજે કહ્યું હતું કે તમારી જવાબદારી અમારા પર અને બાકી બીજાની જવાબદારી એ જાણે. મહારાજની આજ્ઞા આપણે નથી પાળી શકતા, મોટા સંત કે ભક્તની આજ્ઞા નથી પાળી શકતા. એમાં મુખ્ય 3 તત્વ કામ ભજવે છે. 1 મન. પહેલું તો આપણું મન હરામી છે, ત્યાર પછી માન. કોઈક સંતની આજ્ઞા પાળવામાં, વડીલની આજ્ઞા પાળવામાં, ભગવાનની આજ્ઞા પાળવામાં આપણા માનને ધક્કો લાગે છે. કોને? અહંકારને બહુ મોટો આઘાત લાગે છે. શ્રીજી મહારાજનો સ્વભાવ હતો 1 મનનું ધાર્યું છોડાવવાનો. સંતો પાસે 114 પ્રકરણો બદલાવી
સંતોને એવા મહારાજે તાવ્યા, એવા કસોટીમાં લીધા, એવા કસોટીમાં લીધા. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે અમારે તમારે વિશે તલ માત્ર કસર રહેવા દેવી નથી. બોલો, વચનામૃત ગઢપુર પ્રથમનું 61મું બલિરાજાનું વચનામૃત. શ્રીજી મહારાજના શબ્દો ધ્યાનથી સાંભળજો. જે હરિભક્તો અત્યારે કથા સાંભળે છે ને, આ બધા માટે કામની વાત છે. મહારાજના પ્રસાદીના શબ્દો, ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહીં રહેલો. વચનામૃત ગઢપુર પ્રથમનું 61મું. ભગવાન જેમ વધારે કસણીમાં લે એમ વધુ રાજી થાય. શું બોલ્યા? અને આપણે દુખી ક્યાં દાદા? કસણી તો હવે રહી જ ક્યાં? નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનની કથામાં બહુ સરસ એક વાત લખી છે, સ્વામીની કડી બોલું છું. જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પેલાય છે. જૂના સમયમાં મોંઘામાં મોંઘી વસ્તુ હતી ઘી, ગોળ અને ખાંડ. સુખી માણસો, રાજા મહારાજાઓ એ લોકો વસાવી શકતા. ગોળ અને ખાંડની કિંમત બહુ ઊંચી હતી એ જમાનામાં, સ્વામી લખે છે. ત્યારે BMWનો જમાનો નહોતો હજી. જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, ઈક્ષુ એટલે શેરડી, શેરડીની આટલી બધી કિંમત થાય છે એનું કારણ શું? તે તો પ્રથમ પોતે પેલાય છે. શેરડી પીલાય છે, પીલાય છે એટલું જ નહીં, ત્યાર પછી ચડે તાવડે, પછી તાવડામાં નાખે, નીચે અગ્નિ પ્રગટાવે અને એવી એને ઉકાળે, એવી ઉકાળે, એવી ઉકાળે, તો પણ એ શેરડી કંઈ બોલે નહીં. એમાંથી શું તૈયાર થાય? ગોળ. અને ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. કોઈક સંતે કેવી જોરદાર વાત કરી, અજય ભગત યાદ રાખવા જેવી છે. દૂધ, દહીં, માખણ અને ઘી, ચારેની જ્ઞાતિ એક જ છે, બરાબર? એમ આપણા બધાની જ્ઞાતિ પણ એક જ છે, સત્સંગીની જ્ઞાતિ. આપણે મહારાજના દાસ છીએ, બરાબર? પૂજ્યપાદ ગુરુજીના સંતાનો છીએ આપણે, આપણી જ્ઞાતિ એક છે. તેમ છતાં ચારેની જ્ઞાતિ એક, ગોત્ર એક, તેમ છતાં દૂધ કરતાં દહીંની કિંમત ઓછી કે વધારે? ફટોફટ બોલો. દહીં કરતાં માખણની કિંમત ઓછી કે વધારે? માખણ કરતાં ઘીની કિંમત ઓછી કે વધારે? કારણ શું ખબર છે તમને? દૂધ હોય ને એને થોડી તકલીફ પડે, એના કરતાં વિરોધી સ્વભાવવાળું દહીં અંદર મળવા આવે, એટલી તકલીફ દૂધ સહન કરી લે તેમાંથી દહીં બને. પણ એ દહીંને બરાબર તમે વલો, એવો વલો, એવો વલો, હે, એટલી વધારે તકલીફ સહન કરે પછી એમાંથી કોણ તૈયાર થાય? માખણ. અને માખણને પણ પછી ઉકાળે, એવું ઉકાળે, એવું ઉકાળે, 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 તો એમાંથી શું થાય? યાદ રાખજો, જેટલી કસોટી વધારે થાય કિંમત એટલી જ વધારે થાય. કસોટી ઓછી એની કિંમત પણ ઓછી, કસોટી વધારે એની કિંમત પણ વધારે. જીવનનું આ મેથેમેટિક્સ ક્યારેય ન ભૂલવું જોઈએ. હજી બીજી વસ્તુ યાદ સમજવા જેવી છે, દૂધ ગમે એટલું સારું હોય, હવે તો ફ્રીજને આ બધું આવી ગયું, પણ તો પણ દૂધ કેટલા દિવસ ટકી શકે? ફ્રીજ ન હોય તો જૂના સમયમાં કેટલા દિવસ? બે ચાર દિવસ. બે ચાર દિવસમાં તો દૂધ ખલાસ થઈ જાય. પણ દહીંને, દહીંની ઉંમર લાંબી છે, કારણ એણે સહન કર્યું છે. દહીં કરતાં પણ માખણની ઉંમર ઘણી વધારે છે, કારણ કે એણે ઘણું વધારે સહન કર્યું છે. અને માખણ કરતાં પણ ઘીની ઉંમર તો અતિ વધારે છે, કારણ શું? અતિ સહન કર્યું છે. અંગ્રેજીમાં એક શબ્દ છે વેનેઝુએલા ઇફેક્ટ.
મને લાગે વેનેઝુએલા કન્ટ્રી એ નજીક જ છે ને, સાઉથ અમેરિકામાં. સાઉથ અમેરિકામાં આવેલો આ વેનેઝુએલા નામનો દેશ, આજે તમારો અમેરિકાનો એક ડોલર અને હું ન ભૂલતો હોતો વેનેઝુએલાના કેટલા રૂપિયા થાય ખબર છે તમને કોઈને? કેટલા? 25 કે 30 લાખ રૂપિયા થાય. જરાક ચેક કરો, અમેરિકાનો એક ડોલર અને વેનેઝુએલાના કેટલા રૂપિયા? 25 લાખ, 2.5 લાખ, 2.5 લાખ રૂપિયા ત્યાંના. વિચારો, અહીંનો એક ડોલર અને ત્યાંના દાદા કેટલા? હવે ત્યાં કોઈને દૂધ લેવા જવું હોય તો શું લઈને જવું પડે? મિલિયન્સ ઓફ રૂપિયા લઈને જવું પડે. આ અતિ સમૃદ્ધ દેશ હતો એક સમયમાં, ઇતિહાસ વાંચો તમે. એટલી બધી સમૃદ્ધિ નીકળી, સમૃદ્ધિમાં પાગલ બની ગયો દેશ, ઉન્મત્ત બની ગયો દેશ. અને થોડા જ દિવસમાં એનું એટલું ભયંકર પતન થયું, એના ઉપરથી અંગ્રેજીમાં એક ફ્રેસ બન્યો, શબ્દ બન્યો, વેનેઝુએલા ઇફેક્ટ. એટલે કે સુખને માણસ ન પચાવી શકે એને શું કહેવાય? આજે બધા લોકોને કયો રોગ લાગુ પડ્યો છે? વેનેઝુએલા ઇફેક્ટ. એના કરતા આપણા મોદી સાહેબ સારા, ચાય વેચતા વેચતા હે દુઃખમાં, દેખાય કે ના દેખાય આપણને? કેટલી કસોટી આપી છે માણસે, કેટલી કસોટી. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે થોડા ભૂતકાળમાં જાઓ, કેટલી કસોટી, કેટલી કસણી. પણ એટલી કસોટીમાં, એટલી કસણીમાં પણ એનું જીવન જે ખીલ્યું છે ને, હું શું કહેવા માગું છું? કસોટી જેટલી વધારે કિંમત પણ એટલી વધારે. તમારે કિંમતી બનવું છે તો કસોટી સહન કરતા શીખો. તમારે ટકાઉ બનવું છે લાંબા સમય સુધી તો પણ કસોટીમાં કસાતા શીખો. એટલે પહેલા નંબરમાં મન છે. કોણ છે? ટ્રિપલ એમ. એક મન, ત્યાર પછી છે માન, અને ત્યાર પછી છે મોહ. આ ટ્રિપલ એમ એટલા ખતરનાક છે, વાત જ ના પૂછો. શ્રીજી મહારાજની વાત થોડી વાંચતા જઈએ આપણે. જીવ જ્યારે મોહને આધીન થાય છે, ગઈકાલની કથામાં સીતાજીની વાત આપણે શ્રવણ કરી, સીતા જેવા સીતા, જે ભગવાનની અર્ધાંગિની હતા, ભગવાન રામની આજ્ઞા નહીં મરજીને ઓળખી શકતા હતા, એ સીતા પણ મોહિત બન્યા ત્યારે રામની ઈચ્છાને ન ઓળખી શક્યા. એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, કેટલી બધી ભૂલો કરી અને પરિણામ આખી રામાયણ સર્જાણી. બધાનું કારણ શું? મોહ. મોહ એવી ચીજ છે કે તે પોતાના પરમ હિતેચ્છુ મિત્રની સાથે પણ વેર કરાવે. સીતાજીને ખબર હતી કે હું ભગવાન રામની અર્ધાંગિની છું, મારો ધર્મ રામની આજ્ઞામાં રહેવાનો છે. તેમ છતાં મોહ જાગ્યો ત્યારે સીતાજીએ રામ સાથે ઝઘડો કર્યો. સેના માટે? મને સોનાનું હરણ લાવી આપો, લાવી જ આપો. અને કદાચ સીતાજી બે ભારે શબ્દ બોલ્યા પણ હશે થોડાક. મોહ એક એવી ચીજ છે, પોતાના પરમ હિતેચ્છુ. સીતા માટે રામથી વધારે કોઈ હિતેચ્છુ હોઈ શકે? તેની સાથે પણ વેર કરાવે છે. રામની ઈચ્છા ન હતી. સીતા જંગલ છે, આપણે એકલા છીએ, ચારે બાજુ માયાવી માણસોનો ત્રાસ છે. સીતાએ જીદ કરી, રામને લાગ્યું કે સીતા આવે આ તો સ્ત્રીહઠ છે, નહીં છોડે. જતા જતા સીતાની હાજરીમાં લખનને કહ્યું કે લખન, હું બહાર જાઉં છું, ગમે એવી આપત્તિ આવે પણ સીતાને એકલી ન છોડતો. ખબર છે ને વાત? તો ફરીવાર સીતાએ કોની સાથે ઝઘડો કર્યો? બોલો થોડું, કર્યો કે ના કર્યો? મોહ એવી ચીજ છે, પરમ હિતેચ્છુ સાથે વેર કરાવે. ઘર ઘરની આ કહાની છે. તમારા દીકરાને પણ તમે જ્યારે ના પાડો છો ત્યારે શું થાય છે? તમારી સાથે વેર બંધાય છે. બંધાય છે કે નહીં? દીકરીને એની ઈચ્છાથી વિરુદ્ધ કંઈક કરાવો છો ત્યારે શું થાય છે? વેર બંધાય છે.
આ પ્રસિદ્ધ રીત દેખાય છે અને પોતાના હિતને દેખ્યું હોય છતાં ભૂલવી દે છે, કેમ જે મોહનું તો કામ જ એવું છે, આ મોહનું કામ છે બધું. કામ, ક્રોધ, લોભ, અહંકાર એ બધા મોહના જેવા નઠારા છે. એ બધા દોષો જીવના પરમ હિત કરનારા મિત્ર બનીને તેના મોક્ષરૂપ હિતને બગાડે છે. આ બધા દોષો એટલા ભયંકર છે છતાં મિત્રની જેમ સાથે રહે છે. કામ, ક્રોધ, લોભ અને મોહને ઓળખવા માટે મુમુક્ષુએ નિત્ય સત્સંગ કરવો. ફરીવાર આ લાઈન વાંચું છું. કામ, ક્રોધ, લોભ અને મોહ તેને ઓળખવા માટે મુમુક્ષુએ નિત્ય સત્સંગ કરવો. હરિચરિત્રામૃત સાગર, પૂર 8મું, તરંગ 59મું અને ચોપાઈ 25મી. બધા ભક્તો યાદ રાખજો આ વાત. આપણે સત્સંગ કરીએ છીએ ને એનું ફળ આ છે દાદા. શું છે? મેં હમણાં જ તમને વાત કરી કે જ્યારે અંજવાળું થાય ને ત્યારે દેખાય ક્યાં ખાડો છે, ક્યાં રસ્તો છે, શું કાળું છે, શું ધોળું છે, એમ સત્સંગ જ્યારે કરીએ ને ત્યારે ખબર પડે રાઈટ રોંગ, બ્લેક વ્હાઈટ, સાચું ખોટું, સત્ય અસત્ય. આટલું જ સમજવાનું છે, આટલું જ. અને આ જો સમજાઈ જાય ને તો કામ થઈ જાય. હા, એવી અદ્ભુત વાતો છે ને, કેટલી વાતો કરું. નારદજીને બાંધી દીધા, લૂંટવા માટે મહેનત કરી પણ કંઈ મળ્યું નહીં. નારદે વાલિયાને એટલું જ કહ્યું, ભાઈ તું મારા જેવા કેટલા બધા માણસોને મારે છે, રંજાડે છે, લૂંટે છે, તને ખબર છે એનું પાપ લાગશે? અરે બાપજી, ખબર તો હોય ને, તો તને ખબર છે આ પાપ ભોગવવું પડશે. પણ હું એકલો નહીં, મારો આખો પરિવાર છે મારી સાથે, એના માટે કરું છું. અત્યારે મેં બધા એક સાથે એન્જોય કરીએ છીએ ને, એક સમય એક સાથે બધા ભોગવીશું. નારદજીને થયું કે માણસ પાપી તો છે પણ ઓનેસ્ટ પણ ખરો, કેમ કે જે વાત કરીએ છીએ જેવો છે એવો જવાબ કપટ વિના આપે છે. એટલે નારદજી એટલું જ કહ્યું કે જો, તારા સુખમાં બધા ભાગીદાર થશે પણ તારા દુઃખમાં કોઈ ભાગીદાર નહીં થાય, મને તે બાંધી દીધો, તું પૂછીને તો આવ એકવાર. અને વાલીઓ લૂંટારો જાય, પૂછે, બધાએ ધડ દઈને ના પાડી દીધી, પાપમાં ભાગીદાર અમે નહીં થઈએ, દુઃખ કંઈ અમે ભોગવાન નથી, અમે ક્યાં તને કીધું છે કે તું ખોટું કરીને અમારું ભરણ પોષણ કર, સાચું કરીને કરને. અને વાલિયાને આઘાત લાગ્યો, સંતની વાત સાચી દેખાણી, સંસારનું રૂપ ચોખ્ખું દેખાઈ ગયું, જોયું, સત્ય અને અસત્યનો ભેદ દેખાઈ ગયો. પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં સાચા સંગાથી સંત છે નાટક કરેલું, શ્રીજી મહારાજના સમયમાં બનેલી સત્ય ઘટના. પૂજ્ય શ્રીજી સ્વામી એટલું સરસ એનું લેખન કર્યું છે અને આપણા યુવાનોએ એટલું સરસ એ નાટક ભજવ્યું છે. જેટલા કોઈ પાત્રની અંદર હતા ને એ બધાએ તો વારંવાર જોવા જેવું છે. ઘણીવાર કોઈ સત્ય ઘટના આપણે શું કરીએ, હવે કોઈ પાસે વિચારવાનો ટાઈમ નથી દાદા. રોજ નવું 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 એમ કરતાં કરતાં માણસ આવું જૂનો થઈ જાય છે. એના કરતાં એક વાતે પાક્કી કરી હોય ને તો કામ લાગે. સત્સંગનું ફળ જ આટલું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મર આ બધા દોષ એને દેખાય, બીજાને દેખાતા નથી. જે સંત ચતુર શિરોમણી હોય, જેને મોક્ષ સિવાય અન્ય કંઈ લોભ નથી, એવા સંતને કામ, ક્રોધ, લોભ, મોહ એ દોષો ક્ષોભ પમાડી શકતા નથી. તેઓ સ્વાર્થ વિનાની વાત કરતા હોય છે, તેથી જીવ તેમનો વિશ્વાસ કરે છે. માતા પિતા વગેરેમાં સ્વાર્થ મુખ્ય હોય છે એવું તેમને માનવામાં આવે છે. એક સંતોને બાદ કરતા જગતના જેટલા જીવ છે ત્યાંથી લઈને દેવતા સુધી કોઈ સ્વાર્થ રહિત નથી. બોલો, હે, સ્વાર્થ એક એટલો ખતરનાક દોષ છે. પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં એવી સરસ વાત કરી છે કે આ સૂર્ય અનંત કોટી પૃથ્વીને પ્રકાશ પૂરો પાડી શકે છે, બરાબર ને? અનંત કોટી પૃથ્વીમાં પ્રકાશ પૂરો પાડી શકે એવો સૂર્ય, પણ આકાશમાં થોડા વાદળ આવે ને તો ઢંકાઈ જાય. એમ ગમે એવો જ્ઞાની હોય, કરોડો લોકોને જ્ઞાનના માર્ગે વાળનારો હોય, પણ પેટમાં પાપ જાગે ને,
મનમાં સ્વાર્થ જાગે ને તો એનું બધું જ્ઞાન સ્વાર્થે કરીને ઢંકાઈ જાય છે. દુર્યોધન મહાભારતમાં બોલ્યો, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. મને ખબર છે ધર્મ શું છે. અરે રામચરિત માનસમાં રાવણ કેટલો જ્ઞાની છે તમે વાંચો તો ખબર પડે. રામાયણમાં સૌથી સારામાં સારી વાતો સાંભળવા જેવી રાવણની છે બધી. કેમ કે વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, પંડિત હતો, એ જ્યારે બોલતો ત્યારે શાસ્ત્રની સંમતિ સાથે બોલતો હતો. એની એક એક વાત ભલભલા વિદ્વાનો આજે પણ યાદ કરે એવી બધી વાતો છે. પણ જ્ઞાન ક્યાં હતું? ખાલી મુખમે રામ, વાણીમાં જ્ઞાન હતું, કામ ન લાગ્યું. કારણ કે પેટમાં સ્વાર્થ હતો, બીજાનું હિત નહીં મારું જ હિત થાય એ ભાવના હતી. જોયું તમે તો એ જ્ઞાન સ્વાર્થે કરીને ઢંકાયેલું હતું. એક સંત સિવાય સ્વાર્થ વિનાનું હેત કરતા કોઈને નથી આવડતું. સાચા સંગાથે સંત છે જાણો જીવના જગમાય, ભવસાગરમાં બૂડતા સાચા સંત કરે છે સહાય. માટે સાચા સંત છે સ્વાર્થ વિનાની વાત કરે એમાં અનેક જીવોનું કલ્યાણ થાય છે. જીવ પોતાના મનમાં આ વાસ્તવિકતાને સમજતો નથી તેથી જ કામાદિક અંતઃશત્રુની વૃદ્ધિ થાય છે. લો, જો નિર્દોષ સંતોમાં લોભ દોષ રહ્યો છે એમ માનવામાં આવે તો તે સંતની વાત સાંભળવાથી ક્યારે કંઈ લાભ થતો નથી. સાધુમાં જ દોષ દેખાય પછી એની વાત તમે ગમે એટલી સાંભળો એનાથી કંઈ લાભ થાય? થાય લાભ? સંતોમાં દોષ બુદ્ધિ કરવાથી તો જીવનું કલ્યાણ બગડે છે. કેમ જે સાચા સંતો હંમેશા નિર્દોષ હોય છે. અરે વચનામૃતમાં મહારાજ ત્યાં સુધી કહે, કૂતરા જેવો કામી હોય પણ ભગવાનના સંતને નિષ્કામી સમજે તો સમજવા માત્રે કરીને પોતે નિષ્કામી બની જાય છે. હરિ હરિ જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્તને આપણે જેવા સમજીશું ને એવા તો આપણે બનીશું. એને નિષ્કામી સમજીશું આપણે નિષ્કામી બનીશું. નિસ્વાદી સમજીશું આપણે નિસ્વાદી બનીશું. નિર્લોભી સમજીશું તો આપણે નિર્લોભી બનીશું. સંત અને ભક્તમાં દોષ દેખાય છે ને એના દોષ નથી, આપણું છેતરામણું મન આપણને આપણી અંદર પડેલા દોષ એમાં દેખાડે છે. માટે આ શાસ્ત્રની બધી વાત તો હજી મને નથી સમજાણી, સાચું કહું અઘરી વાતો છે, પણ આ વાત મેં મારા અનુભવથી સિદ્ધ કરી છે. વર્ષો સુધી મેં અભ્યાસ કરી સિદ્ધ કરી છે. કઈ વાત? સંત અને ભક્ત એમાં અવગુણ લેવાનું તમે બંધ કરી દેશો ને એટલે ઘણું ખરું તમે શીખી ગયા. અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રીની આ વાત મને એટલી બધી ગમી. જ્યારે બીજાના અવગુણ દેખાતા બંધ થાય છે ને ત્યારે એને અંતરમાં મૂર્તિ દેખાતી શરૂ થાય છે. બીજાના અવગુણ દેખાતા બંધ થાય ત્યારે અંતરમાં મૂર્તિ દેખાતી શરૂ થાય. પૂજ્યપાદ ગુરુજીએ આ વખતના વિચરણમાં અમે જોડે હતા, જેટલા હરિભક્તો, હરિકૃષ્ણ ભગત જોડે હતા, લાલજી ભગત જોડે હતા, રસિક ભગત, કુકવિલ, ટેનેસી, કંટકી, ફોરિડા, લગભગ બધી જગ્યાએ સભા વગેરેમાં, પધરામણી વગેરેમાં એક જ વાત કરી છે વધારે. કઈ? બીજાના અભાવ લેવાનું બંધ કરો અને પોતાના સ્વભાવ છોડો. બીજાનો અભાવ છોડો અને પોતાનો સ્વભાવ છોડો. બીજાનો અભાવ છોડી દઈએ એટલે સત્સંગમાં 50% આપણે પાસ થઈ ગયા. પછી કેટલું બાકી રહ્યું? ખાલી 50%. પછી પોતાનો સ્વભાવ જો છોડ્યો, સ્વભાવ છોડવા બહુ અઘરા છે પણ અભાવ છોડી દેશું તો સ્વભાવ છૂટશે. સીધા સ્વભાવ છૂટવાના નથી. માટે આજે નક્કી કરી નાખો, કોઈ પણ ભગવાનના સંત કે ભક્ત હોય, તુલસીદાસજી મહારાજ તો કે ભૂલથી રામનું નામ લે એના માટે મારા શરીરનું ચામડું ઉતારી દઉં. કેસે આ સંત તો બહુ સારા રે,
ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. બીજાનો અભાવ છોડો અને ત્યાર પછી પોતાનો સ્વભાવ છોડો. આ વાત ખરેખર જીવનમાં અભ્યાસે કરીને સિદ્ધ કરવા જેવી છે. એકાદ વાતનો તો આપણે અનુભવ કરવો જોઈએ, ના કરવો જોઈએ. આપણે અન્નકોટ હોય દાદા, ઘનશ્યામ દાદા, તેમાં 500, 700, 1000 વાનગી બનાવી હોય, હવે આપણે પછી કંઈ બધી ખાઈ શકીએ? પણ આપણે શું પસંદ કરીએ? હા, ઘી ગોળ ને લાડુ છે, જમવાનું બહુ સારું છે. જેમાં આપણી નજર પહોંચતી હોય એવી વસ્તુનો આપણે અનુભવ કરી લેવો જોઈએ. સંતને વિશે નિર્દોષ બુદ્ધિ કરે ત્યારે જીવ નિર્દોષ થાય છે. સંતો જ્યાં સુધી શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ચાલે છે ત્યાં સુધી તેમને કોઈ દોષ લાગતો નથી. સંતોને માટે શ્રીહરિની આજ્ઞા તો નટના દોરડા જેવી છે, એટલે સંતો નિસ્દિન તેના ઉપર ચાલતા રહે છે. નટ તો દોરડા ઉપર તેની રમત હોય ત્યાં સુધી ચાલે છે, પણ સતત રાત દિવસ દોરડા ઉપર ચાલતો નથી. જ્યારે સંતો તો શ્રીહરિના વચનરૂપી દોરડીની એક પળ વાર પણ તજતા નથી, અર્થાત આજ્ઞારૂપ દોરડા ઉપર રાત અને દિવસ નિરંતર ચાલ્યા કરે છે. લો, એટલા માટે જ શાસ્ત્રોમાં સંતોને દેવો અને મનુષ્યો કરતા અધિક મહાન કહ્યા છે. પૂજ્યપાદ ગુરુજીની વિદાય સભા હતી. વિદાય સભામાં આપણા લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તોએ પોતાના હૃદયની વાતો કરી. આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું, ચાણક્ય ખાસ કહે છે કે આ પૃથ્વી ઉપર અનુભવ કરતા મોટું કોઈ જ્ઞાન જ નથી. આ વાત કદાચ તમે માનો કે ન માનો, પણ આમ જ છે. બોલો, સાચું કે નહીં, અજીબે ખોટું? ચાણક્યનો વિધાન 2000 વર્ષ કરતાં વધારે પહેલાં ચાણક્ય બોલેલી વાત આજે આખી દુનિયામાં એની બધી વાતો 100% પાસ થઈ છે કે આ પૃથ્વી ઉપર વેદોનું જ્ઞાન, ઉપનિષદોનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, બધું જ્ઞાન સાચું, પણ અનુભવથી મોટું કોઈ જ્ઞાન નથી. અને જીવને જેટલો અનુભવ થાય એટલો જ જીવ એ બાબતમાં સંમત થાય છે. જેને જે વાતનો અનુભવ ન હોય એમાં ક્યારેય સંમત ન થાય. એમાં અજય ભગત એક સરસ વાત કરી હતી. અજય ભગતે કહ્યું હતું કે ગુરુજી ઘણીવાર પધાર્યા છે, ગુરુજીની સાથે ઘણીવાર રહ્યા છે, પણ આ વખતે જે ગુરુજી સાથે રહેવા મળ્યું, જે મને અનુભવ થયો છે, મારી પાસે શબ્દો નથી, હું વર્ણન નથી કરી શકતો. અને એ વાત એમણે મને પણ 2-3 વાર કહી હતી, અમે સાથે હતા એટલે. આને અનુભવ કહેવાય. શું કહેવાય? ક્યારેક ભગવાન, ક્યારેક ભગવાનના સંત, ક્યારેક કોઈ ભગવાનના ભક્ત, એની વિશે દિવ્યતાનો આપણે અનુભવ કરવો પડશે. એ અનુભવ થશે ને ત્યારે આપણું જ્ઞાન મજબૂત બનશે. અનુભવ વિનાનું ગમે એટલું જ્ઞાન હશે ને, એ કેવું જ્ઞાન છે કે વિષયનું વાવાઝોડું આવશે ને ત્યારે ઉડી જવાનું. માટે તમે બધા ભક્તો એવા બળિયા છો, મારા દાદાઓ છે, આશિત ભગત છે, નટુ દાદા છે, પણ આપણે આવું કરવું પડશે. બરાબર, સંતોને દેવો અને મનુષ્યો કરતા અધિક મહાન કહ્યા છે. ભવ અને બ્રહ્માદિ દેવો પણ સંતોને સર્વથી અધિક અને ઉત્તમ કહે છે. લો, દેવતાઓ પણ જેના દર્શન ઈચ્છે છે, દેવતાને પણ જેના દર્શન નથી થતા, એવા સાધુ આપણને મળ્યા છે. જે જમપુરીમાં રહેલા નારકી જેવો છે તે પણ સંતોના દર્શનને ચાહે છે. તેઓ રાત દિવસ સંતોનું રટણ કરે છે, કારણ કે જેટલી વાર સુધી તેમને સંતોના દર્શનની રટના રહે છે એટલી વાર સુધી તેમને શાંતિ રહેતી હોય છે. સંતોનો એવો મહાન પ્રતાપ છે કે જે તેમને સંભાળે તેના ત્રિવિધ તાપ શાંત થઈ જતા હોય છે. બળતો જળતો આત્મા સંત સરોવર આય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. સંતો તો ભગવાનના વચનને આકારે હોય છે, પણ જેના દુર્ભાગ્ય હોય તેને આ દેખાતું નથી. સાગરમાં 1000 વાર 1000 વાર આ વાત આવે છે,
ક્યાં બધી મહિમાની વાતો છે, પણ કોના માટે? સમજે છે ના માટે. આકાશમાં આટલો મોટો સૂર્ય છે, પણ કોના માટે? ઘુવડ માટે સૂર્ય કામનો ખરો? જવાસા માટે વરસાદ કામનો ખરો? આંધળા માટે રૂપ કામનું ખરું? બહેરા માટે શબ્દ કામનો ખરો? મહિમા વિનાના જીવ માટે આ કોઈ વાત કામની નથી. જે પાપી લોકો છે તે પાખંડી સંતને દેખીને તેની સાથે વધારે આસક્તિ કરે છે. લો, પાપીને તો કેમ આસક્તિ થાય? મારે કહેવું ન જોઈએ, પણ આ કળિયુગમાં તો એવા જ પછી પકડે રામ રહીમ જેવા. અને વાત સાચી છે, આ શાસ્ત્ર સંમત છે. ખોટો માણસ એ હંમેશા ખોટામાં જ ખેંચાવાનો, એ સાચામાં ન ખેંચાય. એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરવાની શ્રીજી મહારાજની આજ્ઞા છે વચનામૃતમાં. તમે રોજ આ પ્રાર્થના કરજો. બીજી બધી પ્રાર્થના બહુ લોકો કરે છે, કઈ? હે મહારાજ, તમારા એકાંતિક સંત અને ભક્તોનો મને નિત્ય સંગ આપજો. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપસોમાં. સ્વામી આ બોલી ગયા પછી જાણે કે સ્વામીને થયું, નહીં નહીં, મૂર્તિ વિના બીજું કશું નથી માગવું, પણ આપો તમારા જનનો સંગ રે, મારા ઉરમાં એ જ મહારાજ. મૂર્તિ વિના બીજું કંઈ ના આપતા, પણ સંગ તો આપજો. ભગવાન પાસે રોજ માગો, રોજ માગો. મહારાજ, તમારા એકાંતિક સંત અને ભક્ત એના પીઢામાં રાખજો, એના સંગમાં રાખજો, એના યોગમાં રાખજો. ખરેખર માગવા જેવું છે. કારણ કે માણસના મનને અંદર પડેલા વિષયો અને આસક્તિ એને હંમેશા ખોટી દિશામાં જ ખેંચે છે. જો સંત કે ભક્તનો યોગ ન હોય ને તો આ જગતમાં કોઈનો વિશ્વાસ ન કરી શકાય. આપણે બધા સારા છીએ ને એનું કારણ આ મોટા સદગુરુ આપણને મળ્યા છે. એટલે માટે એકાંતિક સત્પુરુષ ભગવાનના સારા સંત અને સારા ભક્ત, ગુણાત્માનંદ સ્વામીની વાત, બે સારા સંત અને બે સારા ભક્ત એમાં જીવ જોડી દેવો, આત્માને બાંધી દેવો. એમાં એ દિવસ કહે તો દિવસ, રાત કહે તો રાત, ઊઠ કહે તો ઉઠવું, બેસ કહે તો બેસવું, આવું હેત કરી દેવું. પાપી લોકો હોય તેને તો પાખંડી સંતને દેખી તેમાં વધારે આસક્તિ થાય. જે પાખંડી સંતો છે તે જગતમાં સુખ દેખાડે અને કેવળ શબ્દ માત્ર કરીને લોકોને આનંદ ઉપજાવે છે. અત્યારે છે કે નહીં આવું બધું? જગતમાં સુખ દેખાડે અને શબ્દ કરીને લોકોને બહુ આનંદ કરાવે, એટલે લોકોને શું થાય? ક્યાં તો બહુ જોરદાર સાધુ છે. જેમ કોઈક બાળકને રમાડનારો બાળકને ચાંદા પોળી મોઢામાં આપે તે સાંભળીને બાળક મોઢું મલકાવે, પણ બાળકના મુખમાં રતિભાર પોળી આવતી નથી. ચાંદા પોળી ખાલી પેલો ચાંદાની પોળી, પણ એમાં શું કંઈ સ્વાદ આવે? આવું હોવા છતાં તે લોકોને તે પાખંડી સંતોનો અભાવ નથી આવતો, કારણ કે તેમને તેઓ પરમ મિત્ર ગણે છે. આ રીતે તે પાખંડી સંતોની વાતોને સાંભળીને મનમાં ખુશ રહે છે. પાખંડીઓના સમાગમમાં જીવને ક્યારે મોક્ષ મળવાનો નથી. તેઓ લખચોરાશી અને નરકવાસ વારંવાર ભોગવવાના છે. જેને સાચા સંત મળ્યા છે તેને તે સંતો સત્યનો ઉપદેશ દેતા હોય છે, તેનાથી તે જીવનો મોક્ષ થાય છે. સાચે સંત મિલે જાહે. ક્યારેક આંખ બંધ કરીને આપણે વિચારીએ આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ. અજય ભગત, હમણાં બાળકોની શિબિરમાં છોકરાઓ બેઠા હતા, એમાં એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું કે આ છોકરાઓને હવે કેમ સમજાવું? મેં કીધું આને પાકિસ્તાનમાં લઈ ગયા હોય ને બે દિવસ તો ખબર પડે કે આ સત્સંગનો મહિમા શું છે. બરાબર, ભગવાનને થેન્ક યુ કહો કે પાકિસ્તાનમાં નથી, અફઘાનિસ્તાનમાં નથી, સિરિયા લિબિયામાં નથી, કોઈ કુસંગમાં નથી, કોઈ પાખંડીમાં નથી. જે એકાંતિક સંત છે, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે, આજ્ઞાને ઉપાસનાની વાતો છે, અક્ષરધામ આપણને આંખ સામે દેખાય એવી જે ઘટનાઓ છે, એવા સંતો આપણને મળ્યા છે, એવા ગુરુદેવ આપણને મળ્યા છે, એવા ભક્તો આપણને મળ્યા છે. શું કળિયુગમાં આવી પ્રાપ્તિ થવી સરળ છે? સરળ છે, પણ જે રોજ જલેબી ખાતો હોય ને એને જલેબીનું શું થઈ જાય? જલેબો. એમ દરરોજ સત્સંગ 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 જોતો એને સત્સંગનું શું થઈ જાય? પછી જલેબો થઈ જાય. એટલે એને ક્યારેક તો કુસંગમાં
રોજ સુખ મળે ને એ સુખને નથી માણી શકતો. જીવનમાં સુખ અને દુઃખ બે જરૂરી છે. એમ એકલા સત્સંગને જાણ્યું છે પણ કુસંગ નથી જાણ્યો ને, કુસંગને નથી ઓળખ્યો ને, તો પણ એના જીવનમાં બહુ મોટા ભય આવે છે. એટલે જે સારા માતા પિતા છે, અમેરિકામાં રહેનારા છે, જેના દીકરાઓ સુખમાં જ જન્મ્યા છે, જેણે અછત જોઈ નથી, અભાવ જોયો નથી, કરકસર જોઈ નથી, એવા માતા પિતાએ પોતાના દીકરાઓને ખૂબ સાવધાનીથી ટેકલ કરવા જોઈએ. અધરવાઇઝ ધેટ ઇઝ વેનેઝુએલા ઇફેક્ટ. અત્યારે નહીં દેખાય પણ એનું પરિણામ જ્યારે ઘાતક બને છે ને ત્યારે યુ કેન નોટ કંટ્રોલ ઇટ. અમેરિકામાં છોકરાઓની સ્પ્રિંગ છટકે પછી તમે જુઓ એવી રિવર્સિબલ નથી હોતા હોય છે. એટલા માટે સુખ અને દુઃખ, કુસંગ અને સત્સંગ બંનેને ઓળખવા જોઈએ. બંનેમાં શું લાભ છે, શું નુકસાન છે આપણને સ્પષ્ટ ખબર હોવી જોઈએ, તો જ આપણે જીવનમાં ભગવાનના માર્ગે ટકી શકીએ છીએ. આમ તો કહેવાય નહીં પણ હવે ઘણી લાંબી કથા છે એટલે ટૂંકમાં કહી દો. એકવાર મુક્તાનંદ સ્વામી ઉદાસ થયા. સ્વામી તો ઉદાસ થયા એવા હતા ને, આ ડ્રામા છે. ઉદાસ થઈ ગયા કારણ કે જાજા સંતો હોય એટલે જાજા પ્રશ્નો એ બધું થતું હોય ને. એટલે મહારાજે પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી સ્વામી તો સારું ધાંગધ્રામાં બાવાની જગ્યા છે ત્યાં જઈને રહો. સ્વામી તો આજ્ઞાંકિત હતા, વિશ્વાસના અંગવાળા હતા. સ્વામી ઉપડ્યા તે બાવાજીની જગ્યામાં ગયા. મહારાજે કહ્યું છે શાંતિ થશે ત્યાં આવ્યા. બાવાના ધતિંગ જોયા, બાવાનું પાખંડ જોયું, બાવાનું વર્તન જોયું. મુક્તાનંદ સ્વામી રડી પડ્યા કે મહારાજે મને અહીંયા એટલા માટે મોકલ્યો કે આના કરતા તો આ સત્સંગમાં સાધુઓ કેટલા સારા રૂડા રૂપાળા. અને પછી સ્વામીએ પદ લખ્યું, કહ્યું મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ સીધ તજીએ. શબ્દ તો જુઓ, સન્મુખ જાતા શંકા ન કીજે. આ એક કીર્તન બોલવું સહેલું છે દાદા, પણ સમજાઈ જાય ને તો તમે ને હું બે મુક્તાનંદ સ્વામી જેવા થઈ જઈએ. સન્મુખ જાતા શંકા ન કીજે, મર ભાલા તણા મેહવ. કદાચ ભાલો છાતીમાં મારી દે ને તો એવા સાધુ પાસે જવું. આપણે શું કરશું? આટલા હાર માન પાન તોય એકવાર આપણું ધાર્યું ન થયું હોય તો પૂરું બોલો. સાચે સંત મિલે જાહે, સતદેવત ઉપદેશ તે મોક્ષ સો હોવે તાહી, ભવ દુઃખ ટલત નહીં તાહે બેના, ભવ દુઃખ ટલત ન તાહે બેના. સાચા સંત મળ્યા હોય તે સંત સત્યનો ઉપદેશ આપે છે, તેનાથી જીવનો મોક્ષ થાય છે. સંતો વિના સંસારનું દુઃખ ક્યારેય ટળતું નથી. સાચા સંતોના યોગ વિના અજ્ઞાનીઓને કદાચ ચક્રવર્તી પદ હોય તો પણ ઝાડ અને પથ્થરથી પણ અધિક અજ્ઞાનતમ રહે છે. લો કેવા શબ્દો, ચક્રવર્તી રાજા બને તો પણ એ ઝાડવાથી કે પથ્થરથી વધારે છે. આવા ઝાડવામાં પથ્થરમાં જેટલું અજ્ઞાન છે એટલું ચક્રવર્તી રાજામાં પણ અજ્ઞાન છે સંત વિના. માટે સાચા સંત મળ્યા એ ભગવાનની મોટામાં મોટી કૃપા. કેટલી સરસ આ બધી વાતો આપણે સાંભળીએ છીએ. વાલા ભક્તો, આપણે આ વાતો સાંભળ્યા પછી આપણા મનમાં વિચાર કરવો, આપણને સંતો મળ્યા ત્યારે આપણું જીવન કેવું હતું, નહોતા મળ્યા ત્યારે કેવું જીવન હતું. ગુરુજી પધાર્યા, વિદાય સભામાં ભક્તોએ વાત કરી હતી ને, અમે બે ચાર દિવસે તો નાતા હતા, પૂજાની તો વાત જ ક્યાં કરવાની. અરે એક હરિભક્તના ઘરે ગુરુજી સાથે મેં ગયા. આગળ ગુરુજી અત્યારની વાત છે, એ હરિભક્તો રડવા લાગ્યા કે ગુરુજી મારું જીવન ક્યાં હતું, તમે મળ્યા સંતો મળ્યા અત્યારે કેવું થઈ ગયું. દાદા વિચાર કરવો જોઈએ ને, આવો કરે તો ખબર પડે. હા, એવી અદ્ભુત વાતો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં ઠગોથી સાવધાની રાખવી અને સાચા સંતોની મહત્તા કહી એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ